अटल आश्रम, पारदेश्वर महादेव मंदिर, मित्रों गणेश उत्सव आवी रह्या होय ए निमित्ते बधा मित्रों ने जय श्री गणेश। विशेष मारू एवं एक मंतव्य है के बने क्या सुधी आवी बने क्या सुधी नानी मूर्तिओ तमे राखी, पर्यावरण ने ध्यान में राखी, तापी माता ने ध्यान में राखी, अपना आयोजन ने ध्यान में राखी अने पानी नी बधी नदीओनी अंदर समस्या छे। सूरतनी तापी नदी में ज होय एवुं नथी मित्रों, एटले अमारे पण अटल आश्रम में अमे मेटलनी 3 फूटनी मूर्ति छे अने आवी माटीनी अमे गणपति छे शिवजी छे 4 5 मूर्तिओ नानी नानी 6 इंचनी मुकता होईए छीए। पण मने एक याद रहे, आपने पण एक जणावुं, તમે મૂર્તિ નાની રાખો છો એનો મતલબ એ નથી કે તમારી શ્રદ્ધા પણ નાની છે। શ્રદ્ધા જે છે, વિશ્વાસ છે, એ તો હિમાલય છે અને શ્રદ્ધા વિશ્વાસ રૂપિણમ ભગવાનને શ્રદ્ધાનું સ્વરૂપ આપ્યું, ભગવાન શિવને વિષ્ણુનું સ્વરૂપ આપ્યું, વિશ્વાસનું સ્વરૂપ આપેલું છે એટલે શ્રદ્ધા વિશ્વાસ ફળદાયક કામ। આપણે નાની મૂર્તિ પણ રાખશું તો પણ આપણી શ્રદ્ધા તો હિમાલય જેવી જ છે, પણ બધા જો નાની મૂર્તિનું આજે એમ કહે છે 5 ફૂટથી નીચેની કે નાની મૂર્તિ જ બનાવી અને પીઓપીની મૂર્તિને તિલાંજલિ આપી, માટીની મૂર્તિનું મહત્ત્વ વધારી, કારણ કે માટી સાથે માટી મળી જાય અને કોઈને પર્યાવરણમાં પણ તકલીફ ન પડે, આયોજનકર્તાને પણ તકલીફ ન પડે, એ બધા કાર્યો ધ્યાનમાં રાખી આપણે ગણેશ ઉત્સવ નિમિત્તે, ગણેશ ઉત્સવ જે આપણે ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યા હોય ત્યારે આપણી બધાની એવી ફરજો છે કે પર્યાવરણને નદીનું આ વિશેષ ધ્યાન રાખી નાની મૂર્તિ રાખો તો ગમે તે વિસર્જન કરવામાં તકલીફ નથી આવતી। એનો તમે પાછળ આપણે લાખો રૂપિયા ખર્ચ કરતા હોઈએ તો એ કોઈ ગરીબોને પુસ્તક છે, કોઈ જ્યાં જરૂરિયાત છે ત્યાં એને મદદ કરવી, 2 પૈસા બસાવી, ધર્મનું કાર્ય સાથે મળી બધા કરીએ। આપ ફેસબુક પર લાઈવ જોઈ રહ્યા છો ત્યારે બધાને મારી એવી સૂચના છે, ગણેશ ઉત્સવ નિમિત્તે, ગણેશ ઉત્સવ નિમિત્તે જે અનિલભાઈ બિસ્કીટવાળા તેમજ સહાની સાહેબ વગેરે વગેરે જે પદાધિકારી ગણ છે, દરેક સાધુ સંતોમાં વિશ્વસાનજી, અભય મહારાજ, સીતારામ બાપુ તેમજ અનેક સંતો મહંતો આમાં જોડાયા હોય ત્યારે આપણે આ એક ધાર્મિક ઉત્સવને ખૂબ જ ધામધૂમથી પૂર્ણ કરીશું, તેમજ કોઈને નડતરૂપ ના બને। વિશેષ મારી સૂચના એ છે કે ગમે ત્યાં મૂર્તિઓ નાની હોય તો ગમે ત્યાં રોડ પર મૂકવી નહીં, તેમને અટલ આશ્રમે આવી એ મૂર્તિ આપી જવી, અમારે કિનારા તરફ જવાનો રસ્તો છે ત્યાંથી અમે વિસર્જન કરી દઈશું। એટલે કોઈ પણ નાની મૂર્તિઓ હોય તો અટલ આશ્રમ આપવા નમ્ર વિનંતી, બધાને સહયોગ આપી, ગણેશ સમિતિને પણ ખૂબ જ સહયોગ આપી, તેમને પણ આપણે મદદરૂપ થઈએ। દરેક ગણેશ ભક્તોને જે આપ જોઈ રહ્યા છો તો દરેક મિત્રોને મારી એવી ભગવાનને પ્રાર્થના, તમે જુઓ ને, તમે એક નાનું કાર્ય કરતા હો તો ગણપતિની આંખ જેવો નાની છે, ઝીણી છે, સૂંઢ મોટી છે, કાન મોટા છે, નાક જેનું મોટું છે, આખા 33 કરોડ દેવતાના કોઈ દેવતા ઈષ્ટ દેવતા હોય તો એ ગણેશ છે। આવું જેને દેવતાઓમાં પદ મળેલું હોય એની આપણે 5, 10, 11 વર્ષની જે સ્થાપના કરીને આપણે મનાવતા હોઈએ ત્યારે કોઈના હૃદયને ઠેસ ન લાગે, દરેક જીવોની અંદર પરમાત્મા છે એવું સમજી આપણે ગણેશ ઉત્સવનો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી, સરકારશ્રી તરફથી પણ ખૂબ જ સહયોગ મળતો હોય છે, બંદોબસ્ત મળતો હોય છે, અમારી અટલ આશ્રમ પણ ચણા શા સાથે વગેરે સ્ટોલ લાગતા હોય છે, આગળથી ગમે ત્યાં પણ ગણેશ ઉત્સવના જે કાર્યક્રમ ભક્તો વિસર્જન કરવા જતા હોય ત્યારે આ બધા ભક્તો નાની મોટી સેવા, કોઈ શાસ છે, કોઈ ભજીયા છે, પકોડા છે, કોઈ શરબત છે, આવી રીતની બધી સેવા પણ કરતા હોય છે, ત્યારે આવા પ્રસંગે આપણે બધા સાથે મળી જ્યારે પણ મૂર્તિનું વિસર્જન કરો તો એનું પણ ધ્યાન રાખો કે નાખતા કોઈ એવી દુર્ઘટના ન ઘટે, તમે સુરક્ષિત પાછા ઘરે પાછા આવી જાઓ, ક્યાં સુધી માતા પિતાને તમારી ચિંતા હોય છે, એટલે દરેકને ભાવિક ભક્તોને ભાવુકતાપૂર્વક કોઈ પણ કામ કરો તો એની સાથે આપણે સમાજનું, રાષ્ટ્રનું,
અને દેશનું હિત રાખી આ કાર્યક્રમને આપણે ખૂબ જ શાંતિપૂર્ણ આપણે પૂર્ણ સ્વરૂપે મનાવી એવી મારી શુભેચ્છા, તેમજ અમારા દરેક સંતોની એવી શુભેચ્છા. ખૂબ જ આપને ગણપતિ દાદા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આ બધું પ્રદાન કરશે એવી આપણે અભિલાષા રાખીએ છીએ. કારણ કે જે માણસ 10 દિવસનો કોષ ભક્તિમય, તો એનું ફળ પણ ભક્તિમય રૂપે ગણપતિ દાદા આપતા હોય છે. દરેક ભાવિક ભક્તોને ભટુગીરી મહારાજના જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ. અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ મંદિર, સુરત.